विद्यानगर प्राथमिक शाला धोरण 5 विषय इंग्लिश सेकंड लैंग्वेज एम अपने जोई हवे धोरण 5 एम जोईए पेज नंबर 56 एक्टिविटी 2 रिविजन में पेज नंबर 56 एक्टिविटी 2 हवे अपने रिविजन जोईए तो आ शेनु चित्र छे हॉस्पिटल चित्र छे शेनु छे हॉस्पिटल चित्र छे तो दीस इज अ हॉस्पिटल तो आ शुं छे आ हॉस्पिटल छे इट इज बिग ते शुं छे ते मोटी छे बिग एटले मोटू इट इज बिग ते मोटी छे देर आर मेनी डॉक्टर्स इन द हॉस्पिटल तो आ हॉस्पिटल नी अंदर बहु बधा डॉक्टर छे देर आर मेनी डॉक्टर्स इन द हॉस्पिटल आ हॉस्पिटल नी अंदर बहु बधा डॉक्टर छे देर आर मेनी नर्सिस टू तो हॉस्पिटल नी अंदर बहु बधा बहु बधी नर्स पण छे परिचारिका नर्स एटले शुं थाय परिचारिका एन यू आर एस सी एस नर्स एटले परिचारिका देर आर मेल नर्स एंड फीमेल नर्स तो शुं कहेवामां आवे छे देर आर मेल नर्स एंड फीमेल तो मेल एटले पुरुष अने फीमेल एटले स्त्री तो छोकराओ पण नर्समां छे अने छोकरीओ पण छे देर आर मेनी पेशंट इन द हॉस्पिटल मेनी पेशंट पेशंट એટલે દર્દીઓ થાય શું થાય દર્દીઓ અને હોસ્પિટલ એટલે દવાખાન તો હોસ્પિટલની અંદર બહુ બધા દર્દીઓ પણ છે તો હવે ફરી એકવાર અનુવાદ કરી ધીસ ઇઝ અ હોસ્પિટલ તો આ હોસ્પિટલ છે ઇટ ઇઝ બિગ તો તે આ દવાખાનું છે ધીસ ઇઝ હોસ્પિટલને શું કહેવાય ગુજરાતીમાં દવાખાનું કહેવાય ધીસ ઇઝ અ હોસ્પિટલ આ દવાખાનું છે ઇટ ઇઝ બિગ તે શું છે મોટું છે ધેર આર મેની ડોક્ટર ઇન ધ હોસ્પિટલ તો હોસ્પિટલની અંદર દવાખાનાની અંદર બહુ બધા ડોક્ટર છે ધેર આર મેની નર્સિસ ટુ તેની અંદર બહુ બધી નર્સ પણ છે ધેર આર મેલ નર્સ એન્ડ ફિમેલ નર્સ તો એની અંદર છોકરાઓ પણ ડોક્ટર છે અને છોકરીઓ પણ ડોક્ટર છે ધેર આર મેની પેશન્ટ ઇન ધ હોસ્પિટલ તો એની અંદર પેશન્ટ પણ બહુ બધા છે દર્દીઓ પણ હોસ્પિટલની અંદર બહુ બધા છે તો હવે બીજું ચિત્ર શેનું છે રેલવે સ્ટેશનનું છે શેનું છે રેલવે સ્ટેશનનું રેલવે સ્ટેશન તો તમે લોકોએ જોયેલું જ હશે તો હવે જોઈએ રેલવે સ્ટેશન દેખો રેલવે સ્ટેશનનું ચિત્ર આપેલું છે ને ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન તો આ શું છે રેલવે સ્ટેશન છે દેર ઇઝ અ ટિકિટ વિન્ડો એટ ધ રેલવે સ્ટેશન તો રેલવે સ્ટેશનની અંદર ટિકિટ વિન્ડો હોય છે ને તો દેર ઇઝ અ ટિકિટ વિન્ડો એટ ધ રેલવે સ્ટેશન તો રેલવે સ્ટેશનની અંદર ટિકિટ બારી હોય છે શું હોય છે ટિકિટ બારી વિન્ડો એટલે બારી અને આપણે ટિકિટ લઈએ તો જ આપણને ટ્રેનમાં બેસવા દેવામાં આવે ને તો એ ટિકિટ લેવા માટે રેલવે સ્ટેશનની અંદર એવી રીતે ટિકિટ બારી હોય છે ત્યાંથી આપણે ટિકિટ લઈએ અને પછી આપણે ટ્રેનની સફર કરીએ છીએ તો ધેર ઇઝ એન ઇન્કવાયરી વિન્ડો ટુ ઇન્કવાયરી એટલે આપણે કંઈ પૂછવું હોય પૂછપરછની બારી તો ધેર ઇઝ એન ઇન્કવાયરી વિન્ડો ટુ તો એની અંદર રેલવે સ્ટેશનની અંદર ઇન્કવાયરી વિન્ડો પણ હોય છે પૂછપરછની બારી પણ હોય છે ધેર આર પેસેન્જર એટ ધ પ્લેટફોર્મ તો દેખો ચિત્રમાં દેખાય છે આ પ્લેટફોર્મ પર પેસેન્જર બેઠેલા છે પેસેન્જર એટલે મુસાફરીઓ જે મુસાફરો કરતા હોય એ બધા બેઠેલા છે ને પેસેન્જર એટલે મુસાફરીઓ અને પ્લેટફોર્મ એટલે દેખો અહીંયા ચિત્રમાં દેખાય છે પ્લેટફોર્મ બેસવા માટેનું છે ને તો ધેર આર પેસેન્જર એટ ધ પ્લેટફોર્મ તો પ્લેટફોર્મ પર પેસેન્જરો છે ધ પેસેન્જર આર વેઇટિંગ પેસેન્જર શું કરે છે ટ્રેનનો વેઇટ કરે છે જે મુસાફરો છે એ ટ્રેનનો વેઇટ કરે છે દેખો ચિત્રમાં દેખાય છે આ મુસાફરો છે બધા શું કરે છે ટ્રેનનો વેઇટ કરે છે ધ પેસેન્જર આર વેઇટિંગ તો પેસેન્જર શું કરે છે વેઇટ કરે છે ટ્રેનને આવવાનો વેઇટ કરે છે ધેર ઇઝ નો ટ્રેન તો ત્યાં ટ્રેન નથી દેખાતી દેખો રેલવે સ્ટેશનના ચિત્રમાં ટ્રેન દેખાય છે તો ત્યાં ટ્રેન નથી પણ પેસેન્જરો ટ્રેનને આવવાનો વેઇટ કરે છે ફરી એકવાર આપણે આ અનુવાદ કરીએ ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન તો આશાનું ચિત્ર છે રેલવે સ્ટેશનનું આ રેલવે સ્ટેશન છે ધેર ઇઝ અ ટિકિટ વિન્ડો એટ ધ રેલવે સ્ટેશન તો રેલવે સ્ટેશનની અંદર ટિકિટ વિન્ડો હોય છે ને રેલવે સ્ટેશનની અંદર ટિકિટ બારી હોય છે ધેર આર એન ઇન્કવાયરી વિન્ડો ટુ તો
રેલવે સ્ટેશનની અંદર ઇન્ક્વાયરી વિન્ડો પણ હોય છે. દેર આર પેસેન્જર એટ ધ પ્લેટફોર્મ. તો પ્લેટફોર્મ પર પેસેન્જરો શું કરે છે? દેખો, પ્લેટફોર્મ પર પેસેન્જરો ઉભા દેખાય છે ને. દેર આર ધ પેસેન્જર આર વેઇટિંગ. તો પેસેન્જર શું કરે છે? ટ્રેનનો વેઇટ કરે છે, ટ્રેનને આવવાની રાહ જોવે છે. ધેર ઇઝ નો ટ્રેન. પણ ચિત્રમાં આપણને ટ્રેન નથી દેખાતી, પણ પેસેન્જરો ટ્રેનને આવવાની રાહ જોવે છે. હવે જોઈએ પેજ નંબર 57. આ શાનું ચિત્ર છે? પોસ્ટ ઓફિસનું ચિત્ર છે. શાનું છે? પોસ્ટ ઓફિસનું ચિત્ર છે. ધીસ ઇઝ અ પોસ્ટ ઓફિસ. તો આ શું છે? પોસ્ટ ઓફિસ છે. ઇટ હેઝ રેડ કલર. તો તે પોસ્ટ ઓફિસનો કલર કેવો છે? રેડ છે. તેનો રંગ લાલ છે. રેડ એટલે લાલ. ધીસ ઇઝ અ પોસ્ટ ઓફિસ. આ પોસ્ટ ઓફિસ છે. ઇટ હેઝ અ રેડ કલર. તો તેનો કલર રેડ છે. ધેર ઇઝ અ પોસ્ટ બોક્સ. તો ત્યાં શું છે? દેખો, પોસ્ટ બોક્સ દેખાય છે ચિત્રને. પોસ્ટ ઓફિસની અંદર પોસ્ટ બોક્સ પણ હોય છે, જેમાં આપણે પત્ર નાખીએ છીએ. ઇટ ઇઝ ઓલ્સો રેડ. તે પણ શું છે? રેડ છે. ધેર ઇઝ અ પોસ્ટ બોક્સ. ઇટ ઇઝ ઓલ્સો રેડ. તે પણ લાલ કલરનું છે. ધેર આર લેટર્સ ઇન ધ પોસ્ટ બોક્સ. તો આપણે પોસ્ટ બોક્સની અંદર શું કરીએ છીએ? પત્રો નાખીએ છીએ ને. લેટર્સ એટલે શું થાય? પત્રો થાય. તો પોસ્ટ બોક્સની અંદર આપણે પત્રો નાખીએ છીએ. ધેર આર સ્ટેમ્પ ઇન ધ પોસ્ટ ઓફિસ. તો પોસ્ટ ઓફિસની અંદર શું છે? સ્ટેમ્પ છે. શું છે? સ્ટેમ્પ એટલે સિક્કો મારવાનું. ધ પોસ્ટ માસ્ટર ઇઝ ઇન ધ પોસ્ટ ઓફિસ. તો પોસ્ટ ઓફિસ ક્યાં હોય? પોસ્ટ માસ્ટર ક્યાં હોય? પોસ્ટ ઓફિસની અંદર હોય. તો પોસ્ટ માસ્ટર પોસ્ટ ઓફિસની અંદર છે. હવે ફરી એકવાર અનુવાદ કરી લઈએ. ધીસ ઇઝ અ પોસ્ટ ઓફિસ. આ શું છે? પોસ્ટ ઓફિસ છે. ઇટ ઇઝ ઇટ હેઝ રેડ કલર. તો તેનો કલર કેવો છે? રેડ છે. ધેર ઇઝ અ પોસ્ટ બોક્સ. તો પોસ્ટ બોક્સ દેખો, ચિત્રમાં દેખાય છે. આ પોસ્ટ બોક્સ છે. પોસ્ટ બોક્સની અંદર આપણે શું કરીએ છીએ? લેટર પત્રો નાખીએ છીએ. પોસ્ટ બોક્સની અંદર આપણે પત્રો નાખીએ, પછી આપણો પત્ર આપણે જેના ઘરે મોકલવાનો હોય તે ટપાલ દ્વારા પહોંચી જાય. તો પહેલાં આપણે પોસ્ટ બોક્સની અંદર પત્ર નાખવો પડે. ધેર ઇઝ અ પોસ્ટ બોક્સ. ઇટ ઓલ્સો રેડ. તે પણ રેડ છે. ધેર આર લેટર ઇન ધ પોસ્ટ બોક્સ. તો આપણે પોસ્ટ બોક્સની અંદર શું કરીએ છીએ? પત્રો નાખીએ છીએ. ધેર આર સ્ટેમ્પ ઇન ધ પોસ્ટ બોક્સ. પોસ્ટ ઓફિસ. તો પોસ્ટ ઓફિસની અંદર સ્ટેમ્પ પણ હોય છે. ધ પોસ્ટ માસ્ટર ઇઝ ઇન ધ પોસ્ટ ઓફિસ. તો પોસ્ટ માસ્ટર ક્યાં હોય છે? પોસ્ટ ઓફિસની અંદર હોય છે. હવે એક્ટિવિટી 2. નીચે કેટલાક નામ આપ્યા છે, તેમને તેમના પ્રાપ્ત થવાના સ્થળોને આધારે ગોઠવવાના છે. તો તમારે આ ગોઠવી દેવાના. આપણને આ રાઉન્ડમાં બહુ બધા નામ આપેલા છે ને, રેલવે સ્ટેશન, હોસ્પિટલ, પોસ્ટ ઓફિસ, દેખો આપેલું છે. તો રેલવે સ્ટેશનની અંદર નામ આવશે અ ટ્રેક, ટિકિટ ચીટર, ટ્રેન, પેસેન્જર, ટિકિટ, ઇન્ક્વાયરી વિન્ડો. આ બધું ક્યાં આવશે? રેલવે સ્ટેશનના ખાનામાં આવશે. તો તમારે લખી દેવાનું રેલવે સ્ટેશનના ખાનામાં. પછી હોસ્પિટલ. તો અ નર્સ, અ ડોક્ટર અને એન ઇન્જેક્શન. આ બધું ક્યાં આવશે? હોસ્પિટલના ખાનામાં આવશે. તો તમારે લખવાનું હોસ્પિટલના ખાનામાં. પછી પોસ્ટ ઓફિસ. તો પોસ્ટ ઓફિસના ખાનામાં લખવાનું અ પોસ્ટ કાર્ડ, સ્ટેમ્પ, અ પોસ્ટ બોક્સ અને અ પોસ્ટ મેન. તો આ બધું ક્યાં આવશે? પોસ્ટ ઓફિસના ખાનામાં આવશે. તો હોમવર્કમાં તમારે એક્ટિવિટી 2ના હોસ્પિટલનું ચિત્રના જે વાક્યો છે એ લખવાના, રેલવે સ્ટેશનના વાક્ય લખવાના અને પોસ્ટ ઓફિસના વાક્ય લખવાના હોમવર્કમાં. અને એક્ટિવિટી 2 છે એ પણ તમારે હોમવર્કમાં લખવાની. રેલવે સ્ટેશનના ખાનામાં જે આવતું હોય તે રેલવે સ્ટેશનના ખાનામાં લખવાનું, હોસ્પિટલમાં જે આવતું હોય તે હોસ્પિટલના ખાનામાં લખવાનું અને પોસ્ટ ઓફિસના બોક્સના ખાનામાં જે આવતું હોય તેનું લખવાનું.